હેલો એવરી વન વેલકમ ટુ શરીબાપ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ફરી એકવાર તમારું સ્વાગત છે શ્રી હરિબાપ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ચેનલમાં તો આજે આપણે જે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ છે ટીવાય બી એનું ઇકોનોમિક્સ પેપર નંબર અગિયાર તમે ટીવાયના વિદ્યાર્થીઓ છો તો હવે તમને ખ્યાલ હશે તમારું મુખ્ય એટલે કે મેઇન પેપર જે છે એ કયો છે મેઇન તમારો સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ તો સેમેસ્ટર પાંચની અંદર તમારા જે કરવાના રહેશે એ છે પેપર નંબર અગિયારથી લઈને સોળ સુધી જેમાં એ તમારું મુખ્ય ઇકોનોમિક્સ છે એટલે કે મેઇન ઇકોનોમિક્સ છે તો પેપર નંબર અગિયારથી લઈને સોળ સુધીના તમારા પેપર નંબર સોરી એ આવશે સેમેસ્ટર પાંચની અંદર સેમેસ્ટર છની અંદર આવશે ઇકોનોમિક્સ પેપર નંબર સત્તરથી લઈને બાવીસ સુધીના તો આજે આપણે જે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ ઇકોનોમિક્સ પેપર નંબર અગિયાર જેનું નામ છે એકમલક્ષી અર્થશાસ્ત્ર ક્લિયર આ પેપર જે છે તમારું કમ્પલસરી પેપર છે ઇટ મીન્સ આમાં તમને કોઈ પેપર નંબર અગિયારમાં ઓપ્શન મળતો નથી તો કોઈ પણ જે છે એની શરૂઆત ક્યાંથી થાય છે હંમેશા સિલેબસથી તો આ તમારો સિલેબસ છે સિલેબસની અંદર તમે જોઈ શકો છો ટોટલ તમારે કેટલા યુનિટ કરવાના રહેશે ચાર યુનિટ કરવાના રહેશે આ ચાર યુનિટની ડિટેલ એક પછી એક આપણે આપણા લેક્ચર દરમિયાન મેળવશું રાઈટ તો સૌથી જે પહેલો જે યુનિટ છે એ કયો છે ઇન્ટ્રોડક્શનનું યુનિટ છે ઇન્ટ્રોડક્શનમાં સેનું ઇન્ટ્રોડક્શન તો કે તમારી ટેક્સેની છે છે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે તો બર્ટ ઓબિયસ છે ઇન્ટ્રો પણ સેનું આવશે એકમલક્ષી અર્થશાસ્ત્રનું જ આવશે ઇઝ ધેટ ક્લિયર તો એકમલક્ષી અર્થશાસ્ત્રનો શું જોશું આપણે અર્થ જોશું વ્યાખ્યા જોઈશું પહેલાં ચેપ્ટરની અંદર એનું સ્વરૂપ જોઈશું એનું કાર્યક્ષેત્ર જોઈશું સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રની જે ડિટેલ જે છે ઇટ મીન્સ એકમલક્ષી અર્થશાસ્ત્રની જે ડિટેલ છે એ જોશું અને એની વિશ્લેષણની પદ્ધતિઓ જોઈશું ચેપ્ટર નંબર એક ચેપ્ટર નંબર બે જે છે એ છે ગ્રાહકનું વર્તન વર્તન ઇટ મીન્સ કયા એંગલથી જોવાનું છે આ સંખ્યાવાચક દૃષ્ટિ ગુણોભિગમથી રાઇટ તો એની અંદર ક્યાં કયા ટોપિક કવર થવાના છે તો કે ગ્રાહકની સમતુલા એક વસ્તુનો મોડેલ તરીકે ગ્રાહકની સમતુલા અને એક વિધ મોડેલ તરીકે અને સમસેમાં તૃષ્ટિગુણનો નિયમ અને એના આધારે માંગનો જે વક્ર છે એ જોવાનો રહેશે થર્ડ વન યુનિટ જે છે તમારું એ છે ગ્રાહકના વર્તનનું વિશ્લેષણ કોના બેઝ પર ક્રમવાચક તૃષ્ટિગુણના આધારે એટલે કે ક્રમવાચક અભિગમના આધારે જેની અંદર આપણે રહેશે તટસ્થ વક્રનું વિશ્લેષણ હેક્સની સમતુલા ગ્રાહકની સમતુલા ગિફન વસ્તુ કિંમત આવક અને અવેજીવ અસર અને ચોથું જે તમારું ચેપ્ટર છે એ છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જેમાં તમે જુદા જુદા માંગના જે નિયમ છે રાઈટ પ્રાઇઝ ઇલાસ્ટિસિટી એટલે કે માંગની જે સાપેક્ષતા છે એ ચેપ્ટર નંબર ચારની અંદર કરવાની રહેશે શીખવાનું રહેશે તો ટોટલ આપણી જે આ બુક જે છે પાપ્ટર નંબર અગિયાર જે છે આ જુદા જુદા ચાર ચેપ્ટરમાં ડિવાઈડ થયેલી છે તો આજે આપણે જે શરૂઆત કરીશું એ છે આપણું ચેપ્ટર નંબર એક તો જોઈએ સૌથી પહેલાં સેમેસ્ટર પાંચ ચેપ્ટર નંબર એક જેનું નામ છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અથવા તો તમે ઇન્ટ્રોડક્શન અથવા તો પ્રસ્તાવિક પણ કહી શકો તો આ ચેપ્ટરની અંદર જે મુખ્ય તમારું મેઇન કન્ટેન્ટ જે તમને એક્ઝામમાં પૂછાય એવું છે એ છે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ અને વ્યાખ્યા અને એકમલક્ષી અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર તો આજના લેક્ચરમાં આપણે જે જોશું એ સૌથી પહેલાં આપણે જોવાનું રહેશે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ અને વ્યાખ્યા રાઈટ આ વિડિયોના અંતમાં મેં જે રાઇટ ઓફ કરી છે વ્યાખ્યા એ રાઇટ ઓફ કરેલી વ્યાખ્યા પછી લાસ્ટમાં તમને મેં એની પીપીટી પણ બતાવેલી છે તો જે લોકોને પીપીટી વાઈઝ લખવું હોય તો એ લોકો આરામથી પણ લખી શકે છે જોઈએ કે આ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે શું એટલે કે એનો અર્થ તો હવે એકમલક્ષી અર્થશાસ્ત્રને જરૂર શું કામે પડે એનું ઇન્ટ્રોડક્શન બેકગ્રાઉન્ડ શું છે શું કામ એવું થાય છે તો આપણને ખબર છે કોઈ પણ શાસ્ત્ર હોય તેના વિષય વસ્તુના અભ્યાસ બાબતનું આપણે શું કરવું પડે છે વિશ્લેષણ કરવું પડે છે બરાબર શું સુકામે વિશ્લેષણ કરીએ છીએ કારણ કે વિશ્લેષણ પરથી આપણે અમુક એવા નિયમો છે એને તારવીએ છે બરાબર છે તો સેમ એના જેવું જ આર્થિક સમસ્યાઓનું વિશ્લેષણ કરવા માટે અમુક જુદી જુદી પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવી છે આ પદ્ધતિ કેવી છે તો કે સુકામે તો કે પ્રોફેસર માર્સલ જે છે એવું કહે છે કે સમસ્યાઓના વિશ્લેષણની કોઈ અભ્યાસ પદ્ધતિ એવી નથી કે જેને ઉત્તમ પ્રકારની પદ્ધતિ કહી શકાય પરંતુ દરેક પદ્ધતિને વ્યક્તિગત રીતે અથવા બીજી પદ્ધતિઓ સાથે તેનું સંયોજન કરીને તેને ઉપયોગી બનાવી શકાય છે ઇટ મીન્સ પ્રોફેસર માલસર શું કહે છે કે કોઈ પણ પદ્ધતિ જે તમારી છે તમે જે પદ્ધતિનો ઉપયોગ કરો છો એને બેસ્ટ પદ્ધતિ છે એવું કહી શકો નહીં શું કામે ના કહી શકો કારણ કે એવું કહે છે કે દરેક પદ્ધતિની કંઈક ને કંઈક ખામી હોય કંઈક ને કંઈક હોય છે તો માટે એને માટે શું કરો છો એક પદ્ધતિને બીજી પદ્ધતિ સાથે જોડાણ કરો છો બરાબર સંયોજન કરો છો તો માટે એ પદ્ધતિને તમે શું કરો છો વ્યવહારુ ઉપયોગમાં લઈ શકો છો તો હવે એ જોઈએ તો કે આવી પદ્ધતિઓ જે છે એ કઈ કઈ છે તો આ પદ્ધતિ જે છે એને સંયુક્ત રીતે ઉપયોગ કરી શકાય છે અને આ પદ્ધતિ જુદા જુદા ત્રણ ટાઈપ્સની છે અથવા તો ત્રણ પ્રકારની તમે કહી શકો છો એમાં નંબર વન પદ્ધતિ જે છે એમાં નંબર વન જે પદ્ધતિ તમારી પાસે અવેલેબલ છે એ છે નિગમન વિશ્લેષણ પદ્ધતિ જો આ વિશ્લેષણ પદ્ધતિ જસ્ટ તમારા નોલેજ માટે છે આપણે એની ડિટેલ કરવાની નથી આ તો જસ્ટ જે આપણી ત્રણ પદ્ધતિઓ છે એ જ આપણે શીખવાની છે નિગમન વિશ્લેષણ પદ્ધતિ અને વ્યાપિત વિશ્લેષણ પદ્ધતિ બરાબર પછી બીજા નંબરની પદ્ધતિ જે છે એ સ્થિર વિશ્લેષણ પદ્ધતિ અને ગતિશીલ વિશ્લેષણ પદ્ધતિ સ્થિર અને ગતિશીલ જો આપણા હમણાં જ વાત થઈ બે પદ્ધતિઓનું મિશ્રણ બરાબર તો સ્થિર અને ગતિશીલ પદ્ધતિ સ્થિર અને ગતિશીલને તમે સ્થિર અર્થશાસ્ત્ર અને ગતિશીલ અર્થશાસ્ત્ર પણ કહી શકો છો અને થર્ડ વહન જે આપણી પદ્ધતિ છે પદ્ધતિ જે આપણે શીખવાની છે એ એકમલક્ષી વિશ્લેષણ પદ્ધતિ અને ગતિશીલ વિશ્લેષણ પદ્ધતિ અથવા સોરી 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 એકમલક્ષી અર્થશાસ્ત્ર અથવા તો એકમલક્ષી વિશ્લેષણ પદ્ધતિ અને સમગ્રલક્ષી વિશ્લેષણ પદ્ધતિ હવે આને એકમલક્ષી વિશ્લેષણ પદ્ધતિ આવું આખું ના કહેતા ફક્ત તમે એને એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર પણ કહી શકો છો આપણો જે સિલેબસ છે અથવા તો આપણો જે ટોપિક છે એને અગર ધ્યાનમાં લઈએ તો તમારે નોલેજ મેળવવાનું છે કોના માટેનું એકમલક્ષી અર્થશાસ્ત્રનું સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર જસ્ટ તમારા નોલેજ માટે અથવા તો એક ટોપિક એવો આવશે કે જેમાં આ બંનેની કમ્પેરિઝન કરેલી છે બાકી તમારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શીખવાનું છે નહીં તો હવે જોઈએ તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર શું સિમ્પલ એવો જ શબ્દ છે હવે એકમલક્ષી શબ્દ પરથી જ તમે એવું કહી શકો છો કે એકમલક્ષી એટલે શું નાનું અથવા તો એક બરાબર અને સમગ્ર ઇટ મીન્સ શું તો કે મોટું અથવા તો વિશાળ રાઈટ મોટું સમગ્ર વિશાળ તમે કંઈ પણ કહી શકો છો તો હવે એકમ લક્ષ્ય અર્થશાસ્ત્ર ની અંદર શું થશે એકમ અને એકમલક્ષીને ઇંગ્લિશમાં મેક્રો કહેવાય અને સમગ્ર લક્ષીને ઇંગ્લિશમાં માઇક્રો કહેવાય માઇક્રો ઇકોનોમિક્સ અને માઇક્રો ઇકોનોમિક્સ બરાબર તો હવે આ બંને શબ્દ છે એ મૂળ લેટિન લેટિન સોરી એ બંને મૂળ ગ્રીક ભાષા પરથી આવેલા છે એકમલક્ષી ઇટ મીન્સ એજ જ શું એનો થાય મતલબ નાનો અને સમગ્રલક્ષી ઇટ મેન્સ શું થાય મોટું તો હવે સિમ્પલ એવો વર્ડ જોઈએ તો કે એકમલક્ષી એટલે શું તો કે હું કોઈ ગ્રાહકની અથવા તો કોઈ એક પેઢી છે એક ઉદ્યોગ જે છે બરાબર એ સ્વતંત્ર હોય એનો જો હું અભ્યાસ કરું તો એ શું બન્યું એકમલક્ષી અર્થશાસ્ત્ર અને હું સમગ્ર પેઢીનો કે સમગ્ર ગ્રાહકનો અભ્યાસ કરું તો એ શું બન્યું સમગ્ર એકમ ઇટ મીન્સ નાનું કોઈ એક જ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે કોઈ નાના એકમને ધ્યાનમાં લેવામાં આવે અથવા તો કોઈ એક ઘટકને ધ્યાનમાં લેવામાં આવે તો એ બનશે એકમ લક્ષ્ય શાસ્ત્ર અને સમગ્ર ઘટકનો અભ્યાસ કરવામાં આવે તો એ બનશે સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર ફોર એક્ઝામ્પલ જો કહીએ તો કોઈ એક ઘરની હું અગર જો આવક જે છે કોઈ એક ઘરની આવકની તપાસ કરું તો એ શું બન્યું એકમલક્ષી પણ હું સમગ્ર દેશની આવકની તપાસ કરું તો એ શું બન્યું સમગ્ર લક્ષી સિમ્પલ એવો જ વર્ડ છે એકમ એક નાનું સમગ્ર એક મિન્સ મોટું એકમ એટલે જેમાં તમે એક ઘટકનો અભ્યાસ કરો છો સમગ્ર એટલે બધા ઘટકનો અભ્યાસ કરો છો હવે જોઈએ એકમલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યા તો જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ પોતાના રીતે જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે પણ આપણે સિમ્પલ એવી વ્યાખ્યા જો જોઈએ તો પ્રોફેસર વિલિયમ ફેલનર જે છે એમણે આવું કીધું છે કે એકમલક્ષી અર્થશાસ્ત્રનો સંબંધ વ્યક્તિગત નિર્ણાયક એકમો સાથેનો હોય છે શું કીધું છે પ્રોફેસર વિલિયમ એકમલક્ષી અર્થશાસ્ત્ર નો સંબંધ વ્યક્તિગત હવે અહીંયા એવું થાય વ્યક્તિગત એટલે શું નિર્ણાયક એકમો સાથે હોય છે અથવા તો સાથેનો હોય છે હવે પ્રોફેસર વિલિયમ શું કે છે તો કે એકમલક્ષી અર્થશાસ્ત્રનો સંબંધ કોની સાથે છે વ્યક્તિગત જો અહીંયા જ આપણે હજુ વાત થઈ કે વ્યક્તિગત છે નાનું છે એકમનું છે તો માટે કીધું છે વ્યક્તિગત નિર્ણાયક એકમો સાથેનો હોય છે હું કોઈ એક એકમનો તપાસ કરું તપાસ કરું તો એ બન્યું એકમ લક્ષી અર્થાસ્ત્ર હું કોઈ સમગ્ર એકમનો તપાસ કરું તો એ શું બન્યું સમગ્ર લક્ષ્ય પણ આપણે કયું શીખવાનું છે વ્યક્તિગત વ્યક્તિગત એટલે કે જેને તમે ઇંગ્લિશમાં પર્સનલ લખ્યો છો જેમાં એક જ વસ્તુનો અથવા તો એક જ ઘટકનો તમે અભ્યાસ કરો બરાબર તો એ શું બન્યું અથવા તો કોઈ નાના ઘટકનો કોઈ નો અભ્યાસ કરો તો એ શું બન્યું એકમલક્ષી અર્થશાસ્ત્ર હવે એક બીજી ડેફિનેશન જોઈએ પ્રોફેસર મોરિસ ડોબ એવું કહે છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અર્થવ્યવસ્થાનું સૂક્ષ્મતમ અર્થવ્યવસ્થાનું સૂક્ષ્મતમ સૂક્ષ્મતમ અધ્યયન કહે છે સૂક્ષ્મતમ ઇટ મીન્સ સૂક્ષ્મ એટલે આપણને ખબર છે શું થાય સૂક્ષ્મનો મતલબ નાનું નાનામાં નાનું રાઈટ બરાબર માઇક્રોસ્કોપની મદદથી તમે જેને જોઈ શકો છો એ તમારું સૂક્ષ્મતમ થયું તો સેમ એના જેવું જ અહીંયા છે તે એક પ્રકારે સૂક્ષ્મ સૂક્ષ્મ દર્શક દર્શક યંત્ર યંત્ર દ્વારા એટલે શું માઇક્રોસ્કોપ જ બરાબર બીજું કંઈ નવું નથી જેને તમે ગુજરાતીમાં સૂક્ષ્મ દર્શક કહો છો તો સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા અર્થવ્યવસ્થાને જોવાની એક પદ્ધતિ છે મીન્સ લક્ષી અર્થશાસ્ત્ર શું છે તો કે અર્થવ્યવસ્થા જે ભી કઈ ચાલે છે એમાં નાનામાં નાનું બરાબર શું છે કઈ પદ્ધતિ છે શું વ્યવસ્થા ચાલે છે જેને કહીએ ને આપણે ઝીણવટ ભર્યું કામ બરાબર નજર ચૂક ના થાય એવું કોઈ વસ્તુ સેમ એના જેવું જ તો એ દર્શાવ તો એ સોરી તો એ અર્થવ્યવસ્થા જોવાની એક પદ્ધતિ છે અર્થવ્યવસ્થા જોવા માટે તમે જે સૂક્ષ્મ દર્શકનો ઉપયોગ કરો છો અહીંયા સૂક્ષ્મ દર્શકનો ઉપયોગ કરો છો એ સૂક્ષ્મ દર્શક તમારું શું છે અહીંયા એકમલક્ષી અર્થશાસ્ત્ર જેમાં શું કરો છો કે જેના દ્વારા વ્યક્તિગત વસ્તુઓની બજારો તથા વ્યક્તિગત ઉપભોક્તાઓ તેમજ ઉત્પાદકો ની ક્રિયાશીલતાને જાણી શકો છો બહુ કંઈ કઈ અઘરી વ્યાખ્યા નથી જસ્ટ સમજો એને તમે શું કરો છો એ એક યંત્ર છે સૂક્ષ્મદર્શક યંત્ર છે જે શું કામ કરે છે જે ક્યાં ઉપયોગમાં લઈ શકો છો તો કે જેના દ્વારા તમે શું કરી શકો છો તો કે વ્યક્તિગત વસ્તુઓની બજાર કોઈ એક એકમની બજાર જો તમે લો રાઈટ બરાબર એક એકમ એટલે કોઈ એક પ્રોડક્ટની વાત થઈ છે અહિયાં વ્યક્તિગત વસ્તુઓની બજાર કે કોઈ બી એક પ્રોડક્ટ છે ફોર એક્ઝામ્પલ એ પ્રોડક્ટની બજારમાં અત્યારે ડિમાન્ડ કેવી છે એનું વિશ્લેષણ તમે કરો તો એ શું બન્યું એકમ લક્ષી અર્થશાસ્ત્ર પણ એવી જ પ્રોડક્ટ બનાવતી અગર બોઈ બે ત્રણ કંપનીઓનું તમે વિશ્લેષણ કરશો તો એ શું બન્યું સમગ્ર લક્ષી સમજાય છે જો અહીંયા સ્પેસિફિક તમને કહેવામાં જ આવે છે વ્યક્તિગત વસ્તુઓની બજાર તથા વ્યક્તિગત ઉપભોગતાઓ વ્યક્તિગત ઉપભોગતાઓ એટલે તમે જેને કસ્ટમ્બર કહો છો એ વ્યક્તિગત ઉપભોગતાઓ તેમજ ઉત્પાદકોની ક્રિયાશીલતાને ઉત્પાદકો એટલે જે વસ્તુ પર તમે વિશ્લેષણ કરો છો જે વસ્તુનું રિસર્ચ કરો છો એ વસ્તુ ગ્રાહક માટે કેવી છે ગ્રાહક એનો કેવો વપરાશ કરે છે અને ઉત્પાદકોની શું હાલત છે એ તમે જાણી શકો છો કોની મદદથી એકમલક્ષી અર્થશાસ્ત્રની મદદથી બરાબર એની ક્રિયાશીલતાને તમે જાણી શકો છો કોની કોની ક્રિયાશીલતા તો કે વસ્તુ ગ્રાહક અને ઉત્પાદકોની ક્રિયાશીલતાને જાણી શકો છો કોની મદદથી તો કે આ એક સૂક્ષ્મ દર્શક યંત્ર છે ક્યુ સૂક્ષ્મ દર્શક યંત્ર છે તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર આટલી મોટી ડેફિનેશન અગર તમે યાદ ન રાખો તો એક સિમ્પલ બેઝ આ બધી જે બે ડેફિનેશન છે એ બે ડેફિનેશન હજુ બીજી આવી ડેફિનેશનો છે તો આ ડેફિનેશન એટલે કે આ વ્યાખ્યાઓની ને એક પ્રધાન એમ બધી વ્યાખ્યાઓને ભેગી કરીને એક સુર વ્યાખ્યા એટલે જેને આપણે કહીએ ને ફાઇનલ એવી વ્યાખ્યા એવી વ્યાખ્યા બનાવી છે જેમાં એવું જ કહેવામાં આવ્યું છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્ર છે કે જેમાં વ્યક્તિગત બાબતો અને આર્થિક ઘટકોના નાનામાં નાના એકમોનો અભ્યાસ કરવામાં આવે છે જસ્ટ તમારે યાદ શું રાખવાનું છે તો કે વ્યક્તિગત બરાબર વ્યક્તિગત બાબતો અને આર્થિક ઘટકોનો નાનામાં નાનો એકમ સૂક્ષ્મમાં સુક્ષ્મ જો અહીંયા આવ્યું છે સૂક્ષ્મ દર્શક માટે એટલા માટે તમે અહીંયા કહ્યું છે એટલા માટે અહીંયા મોરિસ ડોબે કહ્યું છે કે સૂક્ષ્મ દર્શક યંત્ર છે તો ફાઇનલ એવી ડેફિનેશન તમે એવી આપી શકો છો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ શું છે તો કે જેમાં વ્યક્તિગત બાબતનો અભ્યાસ કરવામાં આવે છે અને આર્થિક ઘટકોના નાનામાં નાના એકમોનો અભ્યાસ કરવામાં આવે છે કોની અંદર એકમલક્ષી અર્થશાસ્ત્રની અંદર હવે એકમલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિમાં વસ્તુઓ અને સેવાઓના વપરાશ દ્વારા ઉપભોગતાને ઉપભોગતા એટલે કોણ બન્યું ઈટ મીન્સ એટલે કે આપણે કસ્ટમર જે કસ્ટમર હોય એ ઉપભોગતાને મળતા સંતોષનો અભ્યાસ કરવા માટે ગ્રાહક તરીકે વ્યક્તિને પસંદ કરવામાં આવે છે તેવી જ રીતે જો ઉત્પાદન ક્ષેત્રની વાત કરીએ તો એકમ તરીકે ઉત્પાદક પેઢી અથવા કોઈ એક ઉદ્યોગને પસંદ કરવામાં આવે છે બરાબર અથવા તો જો સિમ્પલ એવું બધાનું જ એક નીચોડ કેવું હોય તો એવું કહી શકાય કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિગત ઉપભોગતા ગ્રાહક અને ઉત્પાદકોનો અભ્યાસ કરવામાં આવે છે તેમાં કેટલીક વિશેષ વ્યક્તિઓ કેટલાક કુટુંબો કેટલીક પેઢીઓ કેટલાક ઉદ્યોગો વ્યક્તિગત વેતન અને આવકનો અભ્યાસ કરવામાં આવે છે બરાબર તો આ શું હતું એકમલક્ષી અર્થશાસ્ત્ર કયા જેટલું બહુ જ મોટું યાદ રાખવો નહીં તો સિમ્પલ આવા વર્ડ્સમાં તમે લાસ્ટ એવું કહી શકો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કોઈ નાના અથવા કોઈ એક એકમનો અભ્યાસ કરવામાં આવે જ આપણે પહેલા જ વાત થઈ કોઈ નાના એકમનો અથવા કોઈ એક એકમનો અભ્યાસ કરો તો એ શું બન્યું એકમલક્ષી અર્થશાસ્ત્ર જેમાં આપણે બે ડેફિનેશન જોઈએ પ્રોફેસર વિલિયમની અને પ્રોફેસર મોરિસની પણ આ બંને ડેફિનેશનના અંતમાં આપણે એટલું જ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર શું છે તો કે જેમાં વ્યક્તિગત વસ્તુ સોરી વ્યક્તિગત બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે અને કોઈ પણ ઘટક જે છે એના નાનામાં કોઈ પણ ઘટકનો નાનામાં નાના એકમનો અભ્યાસ કરવામાં આવે છે જેમાં આપણે એક્ઝામ્પલમાં એવું કહી શકું કોઈ એક ઘરની આવક લીધી તો એ શું બન્યું એકમલક્ષી અર્થશાસ્ત્ર બરાબર હવે જોઈએ એકમલક્ષી અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર એકમલક્ષી અર્થશાસ્ત્રનું સ્વરૂપ કેવું છે તો સ્વરૂપની દ્રષ્ટિએ વાત કરીએ તો એકમલક્ષી અર્થશાસ્ત્રનું જે સ્વરૂપ છે એ ખૂબ જ મોટું છે ઇટ મીન્સ એવું કહી શકાય કે જનરલી જે આદર્શલક્ષી શાસ્ત્ર તમે એને કહો છો આદર્શલક્ષી શાસ્ત્ર એને કહો છો કોને એકલક્ષી અર્થશાસ્ત્રને જનરલી અર્થશાસ્ત્રને ધંધાકીય અર્થશાસ્ત્રને આપણે આદર્શલક્ષી અથવા તો આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે પણ ઓળખીએ છે બરાબર સ્વરૂપની અંદર સોરી કાર્યક્ષેત્રની અંદર જ એનું કેવા પ્રકારનું સ્વરૂપ સનો સમાવેશ થઈ જશે તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈએ એકમલક્ષી અર્થશાસ્ત્ર જે છે એનું કાર્યક્ષેત્ર શું છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં પણ તમને એવો ક્વેશ્ચન પૂછાય છે કે લક્ષી અર્થશાસ્ત્રનો અર્થ આપી તેનું કાર્યક્ષેત્ર સમજાવો બરાબર તો હવે જોઈએ એકમ લક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરશું આપણું નેક્સ્ટ વન ટોપિક જે છે એકંદુક શર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર થેન્ક યુ